नमस्कार मंत्रव्य न्यूज में अपनी साथे हूं छु मिली। तो हाल महत्वना समाचार सामे आवी रह्या छे। जूनागढ़ में बीजा दिवसे पण मेघमहर यथावत छे। तो महत्वना समाचार जूनागढ़ थी मळी रह्या छे। जूनागढ़ विसावदर में बीजा दिवसे पण मेघमहर यथावत जोवा मळी रही छे। मंत्रव्य न्यूज पर वरसाद नो एक एक अपडेट आप जोई शको छो। तो जे प्रमाणे जूनागढ़ में वरसादी माहौल जोवा मळी रह्यो छे। तो डेमना बे दरवाजा खोलवामां आव्या, बे दरवाजा बे बे फूट सुधी खोलवामां आव्या छे। तो मोड़ी रात थी भारे वरसादना कारणे बे दरवाजा खोलवानी फरज पड़ी छे। तो जे प्रमाणे जूनागढ़ में अविरत बीजा दिवसे पण वरसाद वरसी रह्यो छे। जूनागढ़ना विसावदर में बीजा दिवसे पण धोधमार वरसाद वरसी रह्यो छे। वरसादना कारणे डेमना दरवाजा खोलवानी फरज पड़ी छे। डेमना दरवाजा बे बे फूट सुधी खोलवानी फरज पड़ी। मानसी अपनी साथे लाइव जोड़ाई चुक्या छे। जी मानसी, जणावशो के जूनागढ़ में बीजा दिवसे पण अविरत वरसाद वरसी रह्यो छे, शुं छे हालनी स्थिति? बिल्कुल थी मिली बात करवामां आवे तो समग्र सौराष्ट्र जिल्लामां हाल जे वरसादी माहौल छे ते जाम्यो छे। भारे वरसाद छे ते वर्षी रह्यो छे। वरसादना कारणे दृश्योमां पण जोई शकाय छे के विसावदरमां सौथी वधु जे वरसाद छे जूनागढ़मां ते नोंधायो छे। अने वरसादना पगले विसावदरना द्रापट डेमना जे बे दरवाजा छे ते खोलवामां आव्या छे। दृश्योमां पण जोई शकाय छे के द्रापट डेमना बे बे फूट सुधीना जे दरवाजा જાઓ છે તે ખોલવામાં આવ્યા છે, એટલે ચોક્કસથી મેઘ મહેર જોવા મળી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો દ્રાપટ ડેમના જે અધિકારી છે તે આપણી સાથે જોડાયા છે, સીધા જ તેમની સાથે વાત કરીશું। સર, શું કહેશો, હાલ કેટલો વરસાદ છે વિસાવદરમાં તે વર્ષી ચૂક્યો છે અને ડેમના કેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે? હાજી મેડમ, સાંજના આપણે 6 વાગ્યાથી આપણે ડેટા લેતા અત્યારે લગભગ 3.5-4 ઇંચ જેવો વરસાદ આપણે નોંધાઈ ગયો છે અને પાણીની પુષ્કળ આવક છે। ડેમના રાતના પણ દરવાજા ખોલેલા હતા, અત્યારે સવારના પણ આપણા 2 દરવાજા 0.30 જેવા ખોલેલા હતા અને અત્યારે પણ આપણા 2 દરવાજા 0.15 જેવા ખોલેલા છે। પાણીની પુષ્કળ આવક છે, 738 ક્યુસેક જેવું પાણી અત્યારે ચાલુ છે અને ઇનફ્લો આઉટફ્લો બંને 738 છે। નીચવાસના ગામોને બધાને એલર્ટ કરી દીધા છે, મોણિયા, સરસઈ, ખામ, ચાપડા, ખાંભા, અને પાણી બહુ વ્યવસ્થિત અવિરતપણે ચાલુ છે અને આવે છે અને પરિસ્થિતિ આખી નિયંત્રણ નીચે ચાલુ છે। સર, શું કહેશો, આગામી દિવસોમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ખાસ કરીને વિસાવદરમાં, તો શું તૈયારીઓ કરવામાં આવી છે? કારણ કે જો ડેમ ઓવરફ્લો થશે તો શું કરવામાં આવશે કાર્યવાહી? હા, એટલે એ માટે અમારા જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અમારું ફ્લડ સેલ જૂનાગઢ ખાતે જે સતત કાર્યરત છે અને અમારા રાઉન્ડ ધ ક્લોક અમારા અધિકારીઓ શિપવાઇઝ બધા ગોઠવાયેલા છે અને બધા કર્મચારીઓ પોતાના ફરજ ઉપર અત્યારે સતર્ક છે, એલર્ટ છે અને ગેમના ગમે ત્યારે પણ અચાનક દરવાજા ખોલવાના જરૂર પડે તો એ માટે ખોલવા માટેની બધી પ્રાયોરિટી તૈયારી સાથે એના જનરેટર્સથી લઈને બધી જ કામગીરી સાથે અત્યારે લગભગ દરેક ડેમ ઉપર બધા જ કર્મચારી અધિકારીઓ એલર્ટ સાથે તૈયારીમાં છે। બિલકુલ થી બીજી શું વિશેષ જે તૈયારીઓ છે તે જિલ્લા પ્રશાસન દ્વારા હાલ હાથ ધરવામાં આવી છે? જિલ્લા પ્રશાસન દ્વારા તો દરેક અધિકારી, અમારા જે ડિવિઝન છે, અમારા સબ ડિવિઝનના અધિકારીઓ છે, ડિઝાસ્ટર છે, મામલતદાર છે, પ્રાંત કચેરીના અધિકારીઓ છે, બધા જ અધિકારીઓને કલેક્ટર શ્રી મારફત સતર્ક કરી અને દરેકને ચોકન્ના રહેવા માટે કરેલ છે અને એ રીતે આ સતત છેલ્લા 24-48 કલાક થયા બધા જ અધિકારી કર્મચારીઓને એલર્ટ સાથે બધા પુષ્કળ કામગીરી કરી રહ્યા છે અને દરેક જગ્યાએ પરિસ્થિતિ મારી દ્રષ્ટિએ અત્યારે જેમ દ્રાફડમાં કાબૂમાં છે એમ કાબૂમાં છે। બિલકુલ થી હું કેમેરામેનને જણાવીશ કે અન્ય ડેમના જે દ્રશ્યો છે તે બતાવે। બિલકુલ થી એટલે કે જે અધિકારી હતા, સેક્શન અધિકારી, તેમની સાથે પણ વાત કરી એટલે કે મિલી, તેમણે પણ જણાવ્યું કે હાલ જે રીતે મેઘ મહેર થઈ રહી છે અને સૌથી વધુ કહી શકાય કે વિસાવદરમાં જૂનાગઢમાં સૌથી વધુ જે વરસાદ છે તે વરસાદ નોંધાયો છે અને તેના જ કારણે જે દ્રાપર ડેમ છે તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ જે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે ક્યાંક ને ક્યાંક જે કલેક્ટર છે તેમના દ્વારા તમામ જે કર્મચારીઓ છે તેમને એલર્ટ રહેવા માટેની પણ સૂચના છે, તે સૂચના આપી દેવામાં આવી છે। મહત્વનું છે કે જો જૂનાગઢ જિલ્લાની વાત કરવામાં આવે તો જૂનાગઢના જે 9-એ 9 તાલુકા છે ત્યાં મેઘરાજા હાલ મન મૂકીને વરસી રહ્યા છે અને ભારે જે વરસાદ છે તે વરસ્યો હતો જેમાં 2 ઇંચથી લઈને 14
ઇંચ જેટલો વરસાદ મિલી હાલ તો જૂનાગઢ પંથકમાં નોંધાયો છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે. ત્યારે મહત્વનું છે કે ભારે વરસાદના કારણે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પાણીની જે આવક છે તેમાં વધારો થયો છે અને નદીઓમાં અને નાળાઓમાં વરસાદી પાણીના જે નવા નીર છે તે ધસમસતા વહેતા પાણીમાં હાલ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે જે જૂનાગઢ જિલ્લાના તાલુકામાં ક્યાંક ને ક્યાંક સૌથી વધુ વિસાવદરમાં જે વરસાદ છે તે વરસાદ નોંધાયો છે અને ક્યાંક ને ક્યાંક 14 ઇંચ જે કરતા પણ સૌથી વધુ વરસાદ જે છે તે વિસાવદરમાં નોંધાયો છે. એટલે 4 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ જે છે તે વિસાવદરમાં સૌથી વધુ ખાબક્યો હતો. જો આજ સવારની જ વાત કરવામાં આવે તો વિસાવદર શહેર અને ગામ્યમાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં ધસમસતા વરસાદી પાણી વહેતા થયા છે. વિસાવદરના ગામ્ય વિસ્તારના રસ્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી ભરાયેલા મિલી જોવા મળે રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ હાલ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે આગામી દિવસોમાં પણ જો ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે તો ક્યાંક ને ક્યાંક પ્રશાસન દ્વારા, જિલ્લા પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવી દીધું છે અને જે વધુ ડેમના દરવાજા છે દ્રાપર ડેમના તે પણ ખોલવામાં આવશે. એટલે કે પ્રશાસન દ્વારા હાલ પૂરતી તૈયારીઓ હાથ ધરવામાં અને જરૂર પડે તો તમામ જે કર્મચારીઓ છે તેમને સ્ટેન્ડ બાય રહેવાના પણ આદેશ કલેક્ટર દ્વારા આપી દેવામાં આવ્યા છે. મિલી જી માનસી, માહિતી બદલ આભાર આપનો. તો દ્રાફર ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, તો જે પ્રમાણે અવિરત વરસાદ વરસી રહ્યો છે તો 2 દરવાજા 2-2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો અવિરત વરસાદના કારણે પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. મોડી રાતથી ભારે વરસાદના કારણે 2 દરવાજા ખોલવાની ફરજ પડી.